નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમંત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શહેરમાં રંગરસિયા નવરાત્રી ગરબા મહોત્સવમાં જીગલી અને ખજૂરની ટીમ સાથે ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા. અંકલેશ્વર શહેરમાં આ વખતે ગુંજ સોશિયલ ગ્રુપ અને રંગરસિયા ગ્રુપ દ્વારા ગરબા આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની રંગરસિયામાં હાલ તો કાલે ભારે ભીડ જામી હતી. ગઈકાલે જ અંકલેશ્વરમાં રંગરસિયા ગ્રુપનો પ્રારંભ થયો છે અને તેના સંસ્થાપકો દ્વારા આ ગ્રુપને વધુમાં વધુ તરક્કી થાય તેવા પ્રયાસોના ભાગરૂપે યુટ્યુબ પર સૌથી ફેમસ જોડી અને જે સૌથી વધુ કોમેડિયન તરીકે જેનું સબસ્ક્રાઇબેશન થાય છે તેવું જીગલી અને ખજૂરની જોડી અને તેમની ટીમ ગઈકાલે રંગરસિયાના ગરબા મહોત્સવમાં આવી પહોંચી હતી. તેઓ દ્વારા આ જીગલી અને ખજૂર દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગરસિયા ગ્રુપમાં એટલે કે રંગરસિયાના ગરબા મેદાનમાં ખેલૈયાઓ ગરબાના રંગે રંગાયા હતા. પછી હું બિલ્ડિંગમાં ગયો, બાલ્કની ખોલીને તું સ્મેલ કેમ આવે છે? પછી આમ જો બધી જગ્યા પર એ જ વસ્તુ હતી, નો ડાઉટ માણસ યુઝ ટુ થઈ જાય. પણ તમને બધાને ખરેખર ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આ આબોહવામાં રહીને ખરેખર પોતાના છોકરાઓની પોતાની જે પ્રગતિ કરો છો ખરેખર કાબિલે તારીફ છે. આઈ લવ યુ ગાઈઝ. અને આજે હું તમારી વચ્ચે નવરાત્રી પણ રમવાનો છું. હું તૈયાર, મને ઇન્વાઇટ તો કરો. એટલે પછી આ બધા રિહાઈ મારી ટીમમાં, પેલા તો હું તમને મારી ટીમનો ઇન્ટ્રોડક્શન કરવાનો છું. કરાવું ને? એમ તો તમે બધા ઓળખો જ છો, નો ડાઉટ. પેલા તો અમારી ટીમના પ્રોડ્યુસર છે લાલાભાઈ, પેલા બાડાનો રોલ, બાડાનો રોલ કરે છે, નાના છોકરાને બહુ ગમે છે, બરાબર ને? તો લાલાભાઈ વિશે આપણે થોડું જાણી લઈએ. લાલાભાઈ તમે કઈ બોલો બે શબ્દો. બસ બોલવાનું તો એ જ છે કે તુષારભાઈ અને સંદીપભાઈ ટીમ જીગલી અને ખજૂર પર ભરોસો કર્યો અને અમને અહીંયા આવવાનો મોકો આપ્યો, તેમના માટે ખરેખર દિલથી થેન્ક યુ તમને લોકોને. અને આટલું જોરદાર સુંદર અને વિશાળ આયોજન, આટલી જોરદાર વ્યવસ્થા, આટલું સુંદર ક્રાઉડ, ખરેખર હેડ્સ ઓફ છે. આવી જ રીતે અહીંયા આવો, તમારા આડોશ પાડોશમાં જેટલા લોકોને ખબર નથી કે અહીંયા નવરાત્રી છે ને બોલાવો, ભેગા કરો. કેમ કે આવું આયોજન ખરેખર ડે વનમાં આટલું જોરદાર રિસ્પોન્સ, એટલે આ નવરાત્રી તો હિટ છે બોસ. તો રંગરસિયા માટે તાળી પાડો બધા વંશો. ચાલો તો નેક્સ્ટ મેમ્બર. મ્યુઝિક વાળા ભાઈઓ આજે સાથ આપજો. ચાલો ગાઈ લઈએ, આપણે ગાવ ને. અને હમણાં ગીત ગાઈને પાછો રમવાય જવાનો છું. યુ નો ધેટ I am really love garba, seriously speaking. મારો ઇંગ્લિશ કાચું છે પણ ચાલે હવે. અરે ખજૂરભાઈ તો ખાલી બોલે છો, બાકી ખજૂરભાઈ નું ઇંગ્લિશ જોરદાર છે. નો દીદી છે, અંકલેશ્વર ઇઝ અ ગુડ સિટી, યુ નો. યસ આઈ નો, અંકલેશ્વર ઇઝ વેરી બેસ્ટ સિટી. યસ વેરી નાઇસ સિટી. આ બધા મારી યારે છે. તમારી યારે કોઈ નથી. મારી યારે છોકે નથી. અરે આવું નહીં કર યાર દોસ્ત. મારી યારે કોણ છે? આટલા બધા બેનો બધા સિંગર, બધા સિંગર. ઓહો આપણે જમાવટ છો બોલો, કેટલા બધા સિંગર ને કેટલા બધા જો છે. ચાલો ચાલો 1 2. તમે કોઈ પિક્ચર માં નથી, સોંગ મેં ગાયું. જોઈને તને રોજ જાગું, રોજ જાતું, મારી મારી ને રોજ બોલું.
ભરૂચની વિડિયોકોન કંપનીની અન્ય માલિકે ટેક ઓવર કરતા કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પગાર સહિતની માંગણી અંગે રજૂઆત કરી હતી. ગુજરાતમાં કામદાર સમાજ યુનિયન દ્વારા છેલ્લા 24 વર્ષથી વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે ચાવજ ખાતે આવેલી કંપની છે તેમાં માન્યતા પ્રાપ્ત યુનિયન ધરાવે છે. હાલ તો વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચાવજ ભરૂચના તમામ કર્મચારીઓ પ્રયત્નશીલ અને વિકાસશીલ ધૈર્યલક્ષી પ્રયાસો કંપનીને કુટુંબથી વધારે સમય આપી રાત દિવસ એક કરી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ શક્તિ દ્વારા વિડિયો ઇન્ડસ્ટ્રીઝને શિખરો સર કરાવ્યા છે. જો કે વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને NCLTમાં ગયેલ છે, જેને લઈને કંપનીના વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ આગામી દિવસમાં નવા માલિક માટે બિડિંગ કરવામાં આવનાર હોય તેવી અમારા દરેક કામદાર નોકરીઓ માટે ચાલુ રહે તેવા માટેનું એક રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આજે આપવામાં આવ્યું હતું. અને હાલ વિડિયોકોન કંપની દ્વારા 4 માસનો પગાર વર્ષ 2016-17નું બોનસ આપવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે. દીપક મહેતા, ગુજરાત કામદાર સમાજનો પ્રમુખ. વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ચાવજ ખાતે જે આવેલ છે કંપની, એનો હું પ્રમુખ છું. છેલ્લા 25 વર્ષથી અમો સૌ કર્મચારી કામદાર ભાઈઓ ત્યાં નોકરી કરીએ છીએ. 6 જૂનથી કંપની NCLTમાં ગયેલ છે. કંપનીના માલિક અને બેન્કોના ભ્રષ્ટાચાર મેરાપીપના ગોળકધંધાને લઈને હજારો કરોડોની લોનો લઈને ભ્રષ્ટાચાર આચરેલ છે, જેને લઈને ડિફોલ્ટર જાહેર થયેલ છે અને NCLTમાં ગયેલ છે. RP નિમણૂક થયા છે અનુજ જૈન, જેમણે પોતાની બિલ્ડિંગની પ્રક્રિયાઓ શરૂ કરેલ છે. બિલ્ડિંગની પ્રક્રિયાઓમાં કંપની નવા માલિકની શોધમાં છે. નવા માલિકની શોધમાં તો અમે સૌ કામદાર ભાઈઓ આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદન આપીને રજૂઆત કરવા આવેલ છે કે અમારા સૌના હિતો જળવાઈ રહે અને અમારી દરેકની નોકરી બરકરાર રહે, યથાવત રહે એ માટે આવેદન આપીએ છીએ. છેલ્લા 25 વર્ષથી અમે સૌ કર્મચારી કામદાર ભાઈઓ ત્યાં નોકરી કરીએ છીએ અને અમે કંપનીની પ્રગતિમાં સી ફાળો આપેલ છે. તો આજરોજ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે અને કંપની જે ગોળકધંધાને લઈને નારાજી જાહેર કરી ડિફોલ્ટર થયેલ છે અને નવા માલિકની શોધને લઈને બિલ્ડિંગ પ્રક્રિયાઓ શરૂ થઈ રહેલ છે, તો અમારા સૌ કામદાર ભાઈઓની નોકરી યથાવત રહે, બરકરાર રહે અને દરેકના હિતો જળવાઈ રહે એ બાબત માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલ છે. દીપકભાઈ, કેટલા કામદારો છે આપ સાથે અને કેટલા વખત તમે આ આવેદનપત્રની કાર્યવાહી કરી? અમો સૌ 200 કામદાર ભાઈઓ અને બીજા કર્મચારી ભાઈઓ છે, એમ કરીને 225 કર્મચારી ભાઈઓ છે. અમે છેલ્લા 3-4 વખત કલેક્ટરશ્રીને આવેદન આપેલા છે. આગળ પણ અમે પગારની અને એ બાબતમાં આવેદનો, અનિયમિત પગાર થતા હતા તે બાબતમાં પણ આવેદનો આપેલા છે. પણ જે NCLTમાં ગયેલ છે અને એમના દ્વારા જે પ્રક્રિયાઓ શરૂ થઈ છે અને બિલ્ડિંગ નવા માલિકની શોધ માટે બિલ્ડિંગની પ્રક્રિયાઓ શરૂ થઈ છે, તેના માટે અમારી નોકરી, અમારા હિતો અને અમારા સૌ કર્મચારીઓ ભાઈઓની નોકરી યથાવત રહે, બરકરાર રહે એ માટે આજે અમે જિલ્લા કલેક્ટર સમાહર્તાને આવેદન આપી અને રજૂઆત કરવા આવેલ છે. ભરૂચ શહેર જિલ્લામાં વસતા બંગાળી પરિવારો દ્વારા દુર્ગા પૂજાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ નવરાત્રી પર્વ એટલે કે દુર્ગાષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રી અને બંગાળમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 10 દિવસ દરમિયાન દુર્ગા મહોત્સવના ભાગરૂપે બંગાળી પરિવારો દ્વારા માં દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેવી જ રીતે ભરૂચ અને ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જેમાં માં જગદંબાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી પરિવાર દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ દુર્ગા માતાજીની મૂર્તિઓની શણગારને પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને માતાજીની મૂર્તિ એટલે કે માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગતો બંગાળી પરિવારના સભ્યોમાંથી જાણવા મળ્યું છે. નમસ્કાર, મેં સુશાંત હલદર, દુર્ગા પૂજા કમિટી ભરૂચ કા જનરલ સેક્રેટરી. અમારા જો माँ दुर्गा की मूर्ति आप पीछे देख रहे हो, ये लास्ट 2 महीने से कारीगर काम कर रहे हैं, दिन रात काम कर रहे हैं. अभी आखिरी स्टेज पे है, जो अभी फाइनल टच हो रहा है. ये हमारा इनोग्रेशन 15 अक्टूबर को है. शाम को 4:30 बजे हमारी ब्लड डोनेशन कैंप है और शाम को 8 बजे इनोग्रेशन है. मैं चाहूँगा सभी भरूचवासियों को
माँ दुर्गा की पूजा में शामिल होने के लिए और माँ दुर्गा की आशीर्वाद लेने के लिए। और हमारा ये पूजा 5 दिन तक चलता है। 19 तारीख को हमारा ये दशहरा के दिन विसर्जन होगा। विसर्जन का रूट रहेगा इधर से श्रावण चौकड़ी, श्रावण चौकड़ी से शक्तिनाथ, शक्तिनाथ से श्रावण चौकड़ी, फिर भारभूज जाके माता जी का विसर्जन करेंगे। आप लोगों को सभी को हमारी पूजा में शामिल होने के लिए आमंत्रित करता हूँ। धन्यवाद। दहेजनी कंपनी द्वारा भरूच सिविल हॉस्पिटल ने आधुनिक एक्सरे मशीन बेडमा आपवामा आव्यु हतुं। भरूच शहर जिला में सौथी मोटी हॉस्पिटल तरीके भरूच जनरल हॉस्पिटल एटले के सिविल हॉस्पिटल छे। अहीं हजारों लोको सारवार लेता होय छे। त्यारे केटलीक सारवार माटे लोकोने अन्य खानगी लेबनो सहारो लेवो पड़तो हतो। ज्यारे भरूच जिला में लोको अहीं सारवार अर्थे आवे छे त्यारे हवे आ सिविल हॉस्पिटल ने वधुने वधु आधुनिकीकरण तरफ लई जवामां आवी रही छे। त्यारे एना भागरूपे आजे दहेजनी फ्लुटेक्स कंपनी द्वारा डिजिटल एक्सरे मशीन तेने भेट आपवामां आवे छे। भरूच सिविल हॉस्पिटल में आ एक्सरे मशीन आपवामां आवता हवे एक नवी सुविधानो उमेरो थयो छे। आजरोज धारासभ्य दुसुनभाई पटेल द्वारा अने कंपनी अधिकारी द्वारा एक्सरे मशीन ने सवारे कार्यरत करवामां आव्युं हतुं। जेने पगले हवे दर्दीओने खानगी होस्पिटलोमां के खानगी लेबोमां पोताना एक्सरे करावा माटे नहीं जवुं पड़े तेम तेमणे जणाव्युं हतुं। અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલને નિમણૂક કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે હાલ બાલુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કાર્યકારી પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયની વરણી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર જીતેન્દ્ર પટેલ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે રહ્યા હતા અને તેઓની સર્વશ્રેષ્ઠ કામગીરી રહી હતી, ત્યારે હવે માનીને અહેમદભાઈ પટેલ દ્વારા યુવાઓને અને ખાસ કરીને અનુભવી લોકોને ચાન્સ આપવાનો નવો અભિગમ અપનાવ્યો છે। રાહુલ ગાંધીની ટીમમાં હવે નવા નવા યુવાનો અને નવા લોકો ઉમેરાઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે બાલુભાઈ પટેલ ને નિમણૂક કરવામાં આવી છે। તેમજ કાર્યકારી પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે, જેને પગલે તેઓને તેમના સમર્થકો અને શુભેચ્છકોએ શુભેચ્છાઓ પાઠવી છે। આદરણીય શ્રી અમરભાઈ પટેલ સાહેબ ના સૂચનાથી પ્રદેશ પ્રમુખ શ્રી અમિતસિંહ ચાવડા ને ભરૂચ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પરિમલસિંહ રાણા ના આદેશ અનુસાર મને જે પ્રમુખ બનાવ્યો છે એ બદલ એમનો આભાર માનું છું અને કોંગ્રેસ પાર્ટીને જોડે બધાને ભેગા મળીને ખભે ખભા મિલાવીને કામ કરીશું અમે। ભરૂચ શહેરના દુમવાડ વિસ્તારના રસ્તા વર્ષોથી નહીં બનતા આખરે કંટાળીને રહીશોએ રસ્તા બનાવવાની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ શહેરમાં ઠેર ઠેર હાલ તો ખાડા ખોદીને ગુજરાત ગેસ લાઈને રસ્તાઓનો સત્યાનાશ કરી નાખ્યું છે, ત્યારે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ દુમવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસ પાઇપલાઇન નાખ્યા બાદ આ રસ્તાઓનું વર્ષોથી સમારકામ કરવામાં આવ્યું નથી। ગેસ લાઈન નાખ્યા બાદ દુમવાડના રસ્તાઓ ઉબડખાબડ બન્યા છે અને જેને પગલે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે હાલ આ મામલે દુમવાડના રહીશો દ્વારા નગરપાલિકામાં જઈને આ અંગેની રજૂઆત કરી હતી અને આ અંગે એક આવેદનપત્ર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આપીને રજૂઆત કરી હતી કે જો વહેલી તકે ડુંબાડનો રસ્તો બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે। અંકલેશ્વરના છાબરા નજીક કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખાડામાં ઉતરી ગઈ હતી। હાલ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નવો નેશનલ હાઈવે 8 બની રહ્યો છે અને આ નેશનલ હાઈવે 8 એટલે કે અહીંયા એક નવો બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આજે અંકલેશ્વર પંથકમાં આ રોડનો ઉપયોગ હવે મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। ત્યારે અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર આજરોજ કાંતિભાઈ પ્રજાપતિ પોતાની કાર લઈને જૂના છાપરાથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન છાપરા પાટિયા પાસેથી તેઓએ કઈક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોંગ સાઈડમાં નીચે ઉતરી પડી હતી। લગભગ 20 ફૂટ નીચે ઉતરી પડતા કાંતિભાઈના આબાદ બચાવ અકસ્માતો નાના મોટા થઈ રહ્યા છે, ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે સાવચેતીના પગલા લેવાની જરૂર છે। ભરૂચમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પરપ્રાંતિયો પરના હુમલાને વખેડી નાખીને તેમને મદદ કરવાની અપીલ કરી છે।
તાજેતરમાં જે પરપ્રાંતિયો ઉપર છેલ્લા કેટલાક દિવસથી વધેલા હુમલાને પગલે આજે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત એટલે કે ભરૂચની શાખા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં પરપ્રાંતિયો સાથે જે થઈ રહેલા વ્યવહાર અંગેની દુઃખદ વેદના વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યની અસ્મિતાને દાગ લગાડવા હેતુથી રાષ્ટ્ર રાજ્યની પ્રજામાં વૈમનસ્ય ઉત્પન્ન કરી વિદ્રોહની ગંદી રાજનીતિ કરેલા તેમની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગુજરાત સખત શબ્દોમાં પરપ્રાંતિયોના હુમલાને અને હિચકારા હુમલાને આવા કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ ત્રણ પ્રાંતોમાં કંટ્રોલ રૂમ ઉપરાંત પરપ્રાંત બહેનોનો કોઈ પણ પ્રકારની તકલીફ માટે કે સહાયતા માટે તુરંત સંપર્ક કરવા તેમણે જણાવ્યું છે. હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રશાસન પણ જરૂરી સહયોગ આપી રાજ્યની અસ્મિતાને ઉજાગર અને સંઘનિષ્ઠ પ્રયાસો કરે તેવી અપીલ કરી હતી. ભરૂચ જિલ્લા સામાજિક સેવા સદભાવના સમિતિના માધ્યમ થકી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવાર ક્ષેત્રના ઘણી બધી ભાગની સંસ્થાઓ ભેગી થઈને આજે આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપવા માટે આવ્યા છે, જેનો વિષય છે પરપ્રાંતિનો. જે વિષય ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યો છે એનાથી સમગ્ર હિન્દુ સમાજ ચિંતિત છે, અને એ જે હિન્દુ સમાજ જે ચિંતિત છે, કારણ કે હિન્દુ સમાજ ક્યારે પણ પ્રાંતવાદ, જાતિવાદ અને ધર્મવાદની અંદર માનતો નથી. આના કારણે જે વિસંવાદિતા જે આખા રાજ્યમાં ઊભી થઈ છે એનાથી જે સમાજની જે ચિંતિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળ્યા છે. આ પરિસ્થિતિની મૂળભૂતના કારણો જે હોય તે જે બળાત્કારની જે ઘટના સામે આવી છે એની અંદર દોષિતોને ચોક્કસપણે પનિશમેન્ટ થવું જોઈએ, એમાં કોઈ મિનમેક નથી. પણ એક વ્યક્તિવાદની વિચારધારાને ધ્યાનમાં રાખીને આખા પરપ્રાંતના લોકો ઉપર આ રીતનો અત્યાચાર કરવામાં જે આવે છે, જેના કારણે ગુજરાતના હિન્દુ સમાજ સમગ્ર રીતે ચિંતિત છે, અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમ થકી અમે આ ઘટનાને બહુ ચોક્કસ અને બહુ કડક શબ્દોમાં વખોડીએ છીએ. તદુપરાંત મારી સાથે અહીંયા આગળ કિરણભાઈ છે, જે સામાજિક સદભાવના સમિતિના અહીંયા આગળ અધ્યક્ષ છે, તે પણ આપ સૌને નિવેદન આપશે. આજરોજ સામાજિક સદભાવના સમિતિ અને RSS સંગઠન દ્વારા તમામ હિન્દુ સમાજના લોકો અત્રે ઉપસ્થિત થયા છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે. છેલ્લા કેટલા દિવસથી આજે પરપ્રાંતિયની વિષય ઉપર ચાલી રહેલી જે બળાત્કાર ઘટનાઓ એ ખરેખર જોવા જાય તો કોઈ સમાજને લાગતી નથી, સમાજની જાતપાતને લાગતી નથી, પણ વ્યક્તિગત મનોવૃત્તિને લઈને આ ઘટનાઓ બનતી હોય છે, અને આ ઘટનાઓને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તંત્ર પાસે અપીલ પણ કરીએ છીએ કે સખતમાં સખત આવા ગુનેગારને સજા થવી જોઈએ. પણ જાતપાતને ધ્યાનમાં રાખીને જો જાતિવાદ કરવામાં આવે, હિન્દુવાદ કરવામાં આવે, તો ખરેખર આ હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે, હિન્દુઓના ભાગલા પાડવાનું એક ષડયંત્ર છે. પણ આ ષડયંત્રને અમે કોઈપણ સંજોગોમાં ચલવી લઈએ નહીં અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ. ત્યારે આ સદભાવના સમિતિ માત્ર ને માત્ર એક જ વસ્તુને ધ્યાનમાં રાખીને એક જ લક્ષ્યને લઈને ચાલે છે કે સદભાવના માત્ર સદભાવના જ હોય છે, એમાં કોઈ જાતનું જાતપાત હોતું નથી, અને જે સજા જે ગુનેગારને જે સજા થવી જોઈએ એમાં અમે સંમત છે, અને એમાં અમારી માંગણી છે કે તેને સખતમાં સખત સજા થાય. જંબુસર તાલુકાના કહાણવા ગામે જિલ્લા પોલીસ વડાએ પરપ્રાંતિયો પરિવારની મુલાકાત લઈને તમામ રીતે સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. જન્મભૂમિ તરફ પરપ્રાંતિયોની હિજરત થઈ રહી છે ત્યારે આ સંજોગમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જંબુસર તાલુકા અને રોજગારી માટે મેળવવા માટે પરપ્રાંતિયો પૈકી જંબુસર તાલુકાના કહાણ ગામે રહેતા પરપ્રાંતિયોની મુલાકાત લઈ તેમની સ્થિતિ અને વાસ્તવિકતાનો ચિતાર મેળવ્યો હતો. ગુજરાતભરમાં જુદા જુદા સ્થળે પરપ્રાંતિયો ઉપર થઈ રહેલા હુમલાને પગલે ઉદભવેલી હિજરતની પરિસ્થિતિમાં જંબુસર તાલુકામાં વસતા અને રોજગારી મેળવવા પરપ્રાંતિયોની વાસ્તવિક સ્થિતિને ચિતાર મેળવવા તથા તેઓનો સહિયારો આપવા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા આજે જંબુસર તાલુકાના મુલાકાતે દોડી આવ્યા હતા. પરપ્રાંતિયોમાં વસતા ગામોમાં પૈકી જંબુસર તાલુકાના કહાણવા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા અને નજીકની કંપનીમાં રોજગારી મેળવતા પરપ્રાંતિયો મુલાકાત લીધી હતી. જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પરપ્રાંતિયો સાથે ચર્ચા વિચારણા કરી તેમની હાલની પરિસ્થિતિની વાકેફ થયા હતા. પરપ્રાંતિયોએ તેઓના ગ્રામજનો તરફથી કોઈ પણ જાતની કનડગણ ન હોવાનું જિલ્લા પોલીસ વડાને જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે ઉપસ્થિત પ્રાંત અધિકારી AK કલસરિયા, વિભાગીય પોલીસ અધિક્ષક અશોકસિંહ ગોહિલ પણ પરપ્રાંતિયોને તંત્ર તથા પોલીસ તંત્ર તમારી પડખે છે તેમ જણાવી કોઈ તકલીફ હોય તો તુરંત પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી. પ્રાંત સાહેબ આવ્યા છે, PSP છે, અમારે ગામની સુરક્ષા માટે સારું છે. કોઈ UP બિહારના બધા છોકરાઓ છે, શાંતિ જાળવા છે, અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નથી કાનવાની અંદર, અને કોઈ સારી કંપનીઓ આવેલી છે, 15-20 કંપનીઓ આવેલી છે, અમારે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી ને શાંતિથી જીવા છે, અને શાંતિથી બધું
તંત્ર ચાલે છે. પરપ્રાંતિય કેટલા કામદારો અહીંયા કામ કરે છે? 50 છોકરાઓ કામ કરે છે. કોઈ તકલીફ તેમને છે નથી. લો એન્ડ ઓર્ડરના પ્રિકોશનના ભાગરૂપે અમે આજે અહીંયા કાનવા ગામે અવગામાં જ્યાં યુપી બિહાર કે પરપ્રાંતથી મજૂરો કામ કરે છે ત્યાં એમની હાલત અથવા તો કોઈ પરિસ્થિતિ કેવી છે પૂછવા માટે અહીંયા આવ્યા છીએ. અગાઉથી પણ તંત્ર તૈયાર છે. તંત્ર અને પોલીસ એ બધા સપોર્ટમાં છે. પોલીસ ડીવાયએસપી સાહેબ તો 2 દિવસ પહેલાંથી જ તે અહીંયા આવીને લોકોને મળી ગયા હતા અને એમનો નંબર પણ બધાને આપ્યો હતો. આજે પણ બધાને પૂછ્યું છે તો આ લોકોને પૂછતા અહીંયા કોઈ દહેશત હોય એવું કંઈ જણાતું નથી. કોઈ પણ માણસ અહીંથી પલાયન થઈ અને કે છોડી સ્થળ અને જતો રહેવું પડ્યું હોય એવું પણ કંઈ નથી. કોઈએ કંઈ ખાલી કરાયું નથી. સરપંચશ્રી પણ અહીંયા છે અને ગામ આ બધા જ લોકોને મજદૂર લોકોને પૂછતા જાણવા મળ્યું છે કે કોઈ જાતનો ભયનો માહોલ અહીંયા છે નહીં અને બધું શાંતિથી વ્યવસ્થિત રાબેતા મુજબ ચાલી રહ્યું છે. આજરોજ કાનવા મુકામે એસડીએમ શ્રી જંબુસર, મામલતદાર શ્રી જંબુસર, ડીવાયએસપી શ્રી જંબુસર તથા વેડત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે અલગ અલગ રાજ્યોમાંથી અત્રે કામધંધા માટે આવેલા યુવાનો સાથે મુલાકાત કરી, સરપંચશ્રી સાથે મુલાકાત કરી. 2 દિવસ પહેલાં કોઈ ન્યૂઝપેપરમાં આ ગામમાંથી અમુક લોકોને મકાન માલિકે મકાનો ખાલી કરાવ્યા એ સંદર્ભેનું એક સમાચાર આવેલા. તપાસ કરતાં હકીકતમાં આ ગામમાંથી એક પણ પરપ્રાંતીય નાગરિક પોતાનું મકાન ખાલી કરેલ નથી. પૂર્વવત સ્થિતિમાં તમામ પોતપોતાના રોજગાર અર્થે અહીંયા વસેલા છે અને એમની કામ પ્રવૃત્તિ ચાલુ છે. તેમ છતાં આજે ગામજનો અને પરપ્રાંતમાંથી વસેલા ભાઈઓને મુલાકાત કરી અને એમની સલામતી બાબતે ચર્ચા કરી એમની પણ પૂછપરછ કરવામાં આવી. તમામને પોલીસની કામગીરી, પ્રશાસનની કામગીરીથી સંતોષ છે. કોઈ પણ પ્રકારનો ભય નથી અને આ સમગ્ર પ્રકારની અફવાઓ છે એનું ખંડન કરું છું. આવો કોઈ પણ બનાવ અહીંયા બનેલ નથી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા લાઇબ્રેરી ભેટ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાન મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મહામૂલી ભેટ આપવામાં આવી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં તમામ વર્ગમાં સ્થાનિક રીતે પછાત બાળકોને એકદમ નજીવા ખર્ચે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી સંસ્થા છે. આ સંસ્થા કાર્યના ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા લાઇબ્રેરી માટે અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાવીર ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અજીત શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ મુકેશ મહેતા, કમલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન મનોજ આનંદપુરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ચેરમેન મનોજ આનંદપુરાએ જણાવ્યું હતું કે સાંપ્રત ડિજિટલ યુગમાં પુસ્તકોના પાનામાંથી વર્તમાન પેઢીનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, પરંતુ આ સિવાય સંસ્કારોનું સિંચન અને ઘડતા શક્ય નથી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ઘડતર માટે જ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયનો બહોળો ઉપયોગ કરે આ પ્રસંગે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાજુભાઈ ફળવરા, મહાવીર ઇન્ટરનેશનલના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થા છેલ્લા 14 વર્ષથી ભરૂચ અંકલેશ્વરમાં કાર્યરત છે. અમારા ફાઉન્ડર ચેરમેન કમલેશભાઈ ઉદાણીના નેતૃત્વમાં શરૂ થયેલી અને એમાં ખાસ તો અમે લેપ્રસી પેશન્ટ્સ માટે કામ કરીએ છીએ. મેડિકલ કેમ્પ, સર્જિકલ કેમ્પ કરીએ છીએ અને એ સિવાય હમણાં અમે આ વર્ષથી વોટર કન્ઝર્વેશન માટે એક ડ્રાઈવ શરૂ કરેલી છે. થોડા સમય પહેલાં અમને કમલેશભાઈ અને કૌશલભાઈ થ્રુ મેસેજ આવ્યો કે આપણે એક પબ્લિક સ્કૂલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં લાઇબ્રેરી શરૂ કરવી છે. લાઇબ્રેરીને અમે મનોજભાઈ અને મુકેશભાઈ અમે વિઝિટ કરી
અમને જોઈને લાગ્યું કે નહીં આ શું બહુ સરસ ચાલી રહી છે ને અહીંયા આપણે આ લાઇબ્રેરી શરૂ કરવી જોઈએ અને એ વિચાર સાથે અમે શરૂઆત કરી છે અને આજે 11 તારીખે અમે આ મનોજભાઈની ચેરમેનશીપમાં આજે આ લાઇબ્રેરી અહીંયા શરૂ કરી છે અને હજી આગળ આ લાઇબ્રેરી ડેવલપ થઈ શકે એવી અમારી કોશિશ રહેશે વધુમાં વધુ બુક્સ આવે અને કોમ્પ્યુટર અને ઈ બુક્સ બી આવે એનો અમારો પ્રયત્ન રહેશે અને આ સાથે હું ખાસ તો સ્કૂલના ટ્રસ્ટી નાજુભાઈને કોંગ્રેચ્યુલેશન્સ અમારા મહાવીર તરફથી આપીશ કે એમને ખૂબ સરસ રીતે આ સ્કૂલને ડેવલપ કરી રહ્યા છે અને ઘણો આનંદ છે કે અમે બી આમાં સહભાગી થઈ શક્યા છીએ. જંબુસર ખાતે ગર્લ્સ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ જંબુસર આમોદ તાલુકાના 127 જેટલી સરકારી સ્કૂલોની ગરીબ બાળાઓને જરૂરિયાત મુજબ અભ્યાસ માટે નોટબુક, પેન, બેગ સહિતની શૈક્ષણિક કીટ તથા આધુનિક ટેબ્લેટથી ભણતર આપવામાં આવે છે. આજે ફક્ત નાની છોકરીઓ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં નાની બાળાઓ દ્વારા ડાન્સ, નાટક, યોગા અને ભાષણ કરવામાં આવ્યું હતું. નાની બાળાઓ અંદર જે કલા છુપાયેલી છે તેની અંદર લીડરશીપ છુપાયેલી છે, તે બહાર આવે પોતાની કલા બહાર લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે જેની બાળાઓના આત્મવિશ્વાસ વધે. આ પ્રોગ્રામમાં જંબુસર આમોદની 100 જેટલી બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નંદી ફાઉન્ડેશન અને નન્હી કલી પ્રોગ્રામ અંગે પ્રોગ્રામ ઓફિસરે માહિતી આપી હતી. આ પ્રસંગે NRG NKC જંબુસર આમોદ મગણાત પ્રાથમિક શાળાના આચાર્ય સહિત મહાનુભાવો હાજર રહીને નન્હી કલીના કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મારું નામ અંજના પરમાર છે. હું NKC તરીકે નાંદી ફાઉન્ડેશનમાં કામ કરું છું. આજરોજ 11 ઓક્ટોબર વિશ્વ બાલિકા દિવસ નિમિત્તે નાંદી ફાઉન્ડેશન દ્વારા અહીંયા JM શાહ કોલેજમાં એક અમે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા આમોદ તેમજ જંબુસર તાલુકામાં જે પ્રોજેક્ટ ચાલે છે નન્હી કલીનો, તેમાંની 10 ગામમાંથી બાળાઓએ ભાગ લીધેલો છે અને અલગ અલગ પોતાની કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવે છે. નાંદી ફાઉન્ડેશન દરેક સ્કૂલોમાં કામ કરે છે. સરકારી સ્કૂલોમાં અમે નન્હી કલીઓને બેગ આપીએ છીએ, બૂટ આપીએ છીએ તેમજ દફતર આપીએ છીએ અને નન્હી કલીઓને ધોરણ 6 ની નન્હી કલીઓને ટેબ્લેટ દ્વારા અમે શિક્ષણ આપીએ છીએ. રાજપીપળા ખાતે પ્રેસ ક્લબ નર્મદા આયોજિત સપ્તમ નવરાત્રી રાસ ગરબા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો. પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા આયોજિત સુરક્ષા સેતુ સોસાયટીના નર્મદા પોલીસ પ્રાયોજિત અને સ્વર્ગ રત્નસિંહ મહેડાની સ્મૃતિમાં સતત 7મા વર્ષે સપ્તમ નવરાત્રિ રાસ ગરબા મહોત્સવ 2018 આયોજન રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં દીપ પ્રાગટે જિલ્લા કલેક્ટર RS નીનામાસ, મહંત શ્રી મહારાજ રઘુવરસિંહજી ગોહિલ, બોલિવૂડના મ્યુઝિક ડિરેક્ટર શિવરામ પરમાર, અમી શિવરામ, શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં બોલિવૂડની પ્રસિદ્ધ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટમાં સંગીત પ્રિયસના મ્યુઝિક ડિરેક્ટર રાજપીપળાના પનો પુત્ર સંગીતકાર શિવરામ પરમારને રાજપીપળાનું ફિલ્મ ક્ષેત્રે ગૌરવ વધારવા બદલ પ્રેસ ક્લબ નર્મદા દ્વારા સન્માન પત્ર આપી સ્મૃતિ ભેટ આપી જાહેરમાં સન્માન કરાવ્યો. તેમજ શિવરામ પરમના કંઠે ગવાયેલા ગીતોનું દિલ ધડક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. અર્પણના ઓર્કેસ્ટ્રામાં મધુર સુમધુર સંગીતના તાલે શિવરામ રામના મધુર કંઠે ગવાયેલા ગીતો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. હિંમતનગરના ઢુંડરમાં 14 માસની બાળકી પર થયેલ બળાત્કારની ઘટના અંગે બનાસકાંઠા વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વિવાદિત નિવેદન સામે આવ્યો હતો, જેમાં નિવેદનમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે બળાત્કારના આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ. સાબરકાંઠાના એક ગામમાં બાળકી ઉપર થયેલા અત્યાચાર મામલે ગનીબેન ઠાકોરનું વિવાદિત નિવેદન આવ્યું છે, જેમાં વિવિધ સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજૂઆત કરવા ગનીબેનના ઘરે પહોંચી હતી. તે સમયે ધારાસભ્ય ગનીબેન ઠાકોર હાજર મહિલાઓને કહે છે કે ભારતના કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય છે. આવી ઘટનામાં જે તે સમયે 500,000 લોકો ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જોઈએ. બળાત્કારના આરોપીને પોલીસના હવાલે ન કરવો જોઈએ. જે સમય બનાવ બન્યો ત્યારે આ પગલું ભરવું જોઈતું હતું. જો કે તેઓનો આ વિડીયો વાયરલ થયો હતો. જો કે આ મામલે ગનીબેન પ્રતિક આપતા જણાવ્યું કે મહિલાના આક્રોશ આવીને આરોપીને સળગાવી દેવાની વાત કરી હતી, જેથી મેં પણ આ મહિલાને શાંત કરવા તેમના માટે તેમના સુરમાં સુર પુરાવ્યો હતો. ગનીબેન અગાઉ પણ વિવાદ નિવેદન મામલે વિવાદ કરી ચૂક્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા રેપ કેસ મામલે આપેલા વિવાદિત નિવેદન આપતા ફરી એકવાર વધુ વિવાદમાં સપડાતા રાજકીય માહોલ ગરમાયો છે. આ 14 માસની દીકરી માટે કરીને બળાત્કાર થયો એના માટે કરીને વિવિધ સંગઠનની મહિલાઓ મારા ઘરે આવી હતી. એમને કહ્યું હતું કે બેન આવું કૃત્ય થયું છે તો એના માટે અમારી માગ છે કે આ જે કૃત્યો કરેલ છે કર્યું છે એને જીવતો હળગાવી નાખવો જોઈએ. એટલે એમનો ગુસ્સો શાંત કરવા માટે એમની જે લાગણી અને માગણી હતી એના એમાં સૂર પુરાવ્યો કે ખરેખર આવું થયું હોય તો
એમને આવું થવું જોઈએ, પણ એ આપણા ભારતીય બંધારણમાં કાયદામાં ઘણી બધી પરિસ્થિતિના એમાંથી પસાર થવું જોઈએ. એટલે આરોપીને પોલીસના હવાલે કર્યા પછી આવું આપણે કરી શકતા નથી. પણ જે કંઈ જે વિસ્તારની ઘટના છે એ ટાઈમે જે કંઈ લોકલ લેવલે જે આ બાબતમાં થવું જોઈએ એટલી જ વાત હતી. બાકી તો આપણે ભારતીય બંધારણના કાયદાને વ્યવસ્થાને એની જે કંઈ જ્યુડિશિયલી છે એને આપણે માન આપીએ છીએ. પરપ્રાંતિય હોય કે જે હોય જેણે ગુનો કર્યો છે એટલા પૂરતી વાત છે. બાકી એક જવાબદાર તરીકે આવું કંઈ નિવેદન માટેનો કોઈ આશય ના હોય. એટલે જે કાંઈ વિડીયો વાયરલ થયો એનાથી કોઈને જ્યુડિશિયલને કે કાયદા વ્યવસ્થાને આની ઠેસ પહોંચી હોય કે એને કોઈ બીજી રીતે ડાયવર્ટ કરતા હોય તો કોઈ મારો એવો કોઈ ઈરાદો નથી. સુરેન્દ્રનગરના લખતર રાજમહેલ આવેલ રણછોડજીની હવેલીમાં ચોરી કરતી તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગરમાં લખતરમાં ચોર ગેંગ ફરી સક્રિય થઈ એવું લાગી રહ્યું છે. જિલ્લાના ધાંગધ્રાના વઢવાણાના રાજમહેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી, ત્યારે ગઈકાલે રાત્રે લખતરની મધ્યમાં આવેલ રણછોડજીની હવેલીમાં મોડી રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતા અને મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. લખતરના રણછોડજીની મૂર્તિ સહિત સોનાના આભૂષણો, સોના ચાંદીની થાળી, વાડકા સહિત સામગ્રીની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. લખતરના રાજમહેલમાં ચોરી થયાના સમાચાર વાયુવેગે પ્રસારિત થતા લોકોને ટોળા ટોળા રાજમહેલ આવી પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ડીવાયએસપી બીએમ વસાવા, લખતર પીએસઆઈ એમકે ઈસરા, એફએસએલ અને ડોગ સ્કોડની ટીમ તપાસ માટે આવી હતી. પોલીસ દ્વારા ચોરી અંગેનો ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી કેટલાક કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ તેની ગણતરી હાલ ચાલુ છે. જ્યારે પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લેવાઈ રહી છે અને આ અંગેની તપાસ ડીવાયએસપી બીએમ વસાવા ચલાવી રહ્યા છે. ઉપલેટા શહેરમાં બે સ્થળે આવેલ નવરાત્રી પ્લોટનું ઉદ્ઘાટન કરતા ઉપલેટા ધારાસભ્ય લલિતભાઈ વસોયા. સમગ્ર હિન્દુસ્તાનમાં હિન્દુઓની સૌથી મોટો તહેવાર તરીકે નવરાત્રિ એટલે નવરાત્રિના પર્વ નિમિત્તે અર્વાચીન દાંડિયા પાર્ટી પ્લોટનું ઉદઘાટન ગઈકાલે 9:30 રાજકોટ જિલ્લાના ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરમાં બે જગ્યાએ ખીડજા રોડ ઉપર આવેલા એપલ પાર્ટી પ્લોટ તથા શહેરના બાપુના બાવલા ચોક ખાતે આવેલ લક્ષ્મી વિનય મંદિર સ્કૂલના મેદાનમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા ચાલતા અર્વાચીન દાંડિયા મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 3 બદલે 2 જગ્યાએ અર્વાચીન દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓ મન મૂકીને નવરાત્રિના પોશાકમાં અવનવા સ્ટેપ સાથે ઝૂમી ઉઠ્યા હતા. પ્રથમ દિવસથી નવરાત્રી રાત્રે ખેલાયો તથા નગરજનોએ ડીજેના સહારે ઉત્સાહ અને ઉમંગભેર મોજ માણી હતી. આ પ્રસંગે શહેરના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. હું ભાવેશ સુવા. હર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવેલ છે ઉપલેટામાં, જેમાં આજે ઓપનિંગમાં પધારેલા જિલ્લા પંચ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન ગોરિયા, ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા તેમજ નગરજનો, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ, વિવિધ ગામના સામાજિક ધાર્મિક આગેવાનો બધાએ પધાર્યા અને આ નવરાત્રિનું આયોજન શરૂ કરવામાં આવ્યું. આજે ઉપલેટા શહેરની અંદર એપલ ગ્રીન પાર્ટી પ્લોટની અંદર વેલકમ નવરાત્રિ નો કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમામ રાજકીય પાર્ટીના આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડૉક્ટર, વકીલ, સૌ પ્રતિષ્ઠિત નાગરિકો નવરાત્રિને વેલકમ કરવા માટે અહીં બધા ઉપસ્થિત રહ્યા. સૌએ સાથે મળી આરતી કરી ગુજરાતની પ્રજાનું કલ્યાણ થાય એના માટેની પ્રાર્થના કરી અને કાર્યક્રમને આજે ખુલ્લો મૂક્યો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે પ્રથમ નવરાત્રિના દિવસે દિયોદર પોલીસ મથક ખાતે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદરા ખાતે આજે પ્રથમ નવરાત્રિના દિવસે દિયોદર પોલીસ મથક ખાતે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પોલીસ જવાનો દ્વારા મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં સાઉન્ડના સથવારે પોલીસ ગ્રાઉન્ડમાં ભાઈઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝમટ જમાવી હતી. ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહેલા ખેલાડીઓમાં આનંદ પણ જોવા મળી રહ્યો હતો, જેમાં પોલીસ મથક ખાતે પણ ગરબા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ મન મૂકીને ગરબાની રમઝમટ બોલાવી રહ્યા છે.
સર્કિટ હાઉસમાં દિલ્હીના આનંદ સંસ્થા દ્વારા પાતે અમન કી એક મીટિંગ મળી હતી. પૂરા ભારતભરમાં પરિભ્રમણ કરવા નીકળેલી અનાદર સંસ્થા દ્વારા વડગામમાં સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ મળી હતી, જેમાં દેશભરમાં શાંતિનો સંદેશો લઈને આવેલી સંસ્થાના મહિલા કાર્યકર્તાઓ દ્વારા એવું જાણવા મળ્યું છે કે અમારી આ સંસ્થા દ્વારા દેશભરમાં અલગ અલગ 5 ટીમ દ્વારા પ્રચાર પ્રસાર દ્વારા દેશભરમાં અમન અને શાંતિ જળવાય તે હેતુથી વડગામ તાલુકામાં અમે સંદેશો દ્વારા લોકહિત માટે કામ કરીએ છીએ. વિશ્વમાં મહિલાઓ માટે જુદી જુદી NGO દ્વારા મહિલાઓના હક માટે લડી રહ્યા છે, એમાં પણ ભારતમાં વિવિધ શહેરોમાં નગરોમાં જઈને મહિલાઓ સુધી અમાનુષ્ય અત્યાચાર વ્યભિચારનો સામનો કરવો પડી રહ્યો છે. તેને સામે દરેક ધર્મ જાતિમાં ધરતીઓને ઘરેલુ હિંસાનો શિકાર બનવું પડે છે, ત્યારે મહિલાઓના હક અધિકારો માટે અમારી સંસ્થા કામ કરી રહી છે. અનહદ સંસ્થા દિલ્હી ખાતે ના માધુરીબેન રાવત અને નૂરજહાંબેન હાજર રહીને મહિલાઓ તથા બાળકીઓના પર થતા અત્યાચાર વિરોધી લડાઈ લડવા એક જૂથ થઈ હોવાના અવારનવાર સમયે અકબંધ તૈયારી બતાવી હતી. વડગામ તાલુકાના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેઘાણીની ટીમ વટી તેમની ટીમના સતીશભાઈ વણસોલા અને કનુભાઈ દંતાણી ઉપસ્થિત રહ્યા હતા. मेरा नाम माधुरी है, मैं एक सामाजिक कार्यकर्ता हूँ और दिल्ली से आई हूँ. हमारी ये जो यात्रा है इसका नाम है बातें अमन की, यानी पीस टॉक, जो कि हम घर घर जन जन तक पहुँचा रहे हैं कि अमन और शांति का पैगाम. ये यात्राएं 5 जगह से शुरू हो रही हैं, एक दिल्ली से, एक जम्मू कश्मीर से, एक आसाम से, एक केरल से और एक तमिलनाडु से. ये हर यात्रा जो है कम से कम 5 राज्यों को कवर करेगी, जिसमें करीब 200 के करीब शहरों को हम लोग विजिट करेंगे और 500 के करीब प्रोग्राम्स हम लोग इसको ऑर्गेनाइज़ करेंगे. और हम अपने गानों के माध्यम से, नुक्कड़ नाटक के माध्यम से, छोटी छोटी गोष्ठियों के माध्यम से ये घर घर तक मैसेज पहुंचाना चाहते हैं कि हम सभी लोग इस देश में जो रहने वाले हैं वो अमन और शांति चाहते हैं, प्यार और मोहब्बत से रहना चाहते हैं. हम अलगाववाद की राजनीति नहीं चाहते, हम क्षेत्रवाद की राजनीति नहीं चाहते, हम जातिवाद की राजनीति नहीं चाहते. हम चाहते हैं कि हर वर्ग के लिए समान नीतियाँ हों और उनको समानता का अधिकार हर क्षेत्र में प्राप्त हो. अच्छा, और ये अभी जो बात हुई हमारी पैसों का, वो कौन देता है वो? ये देखिए, इसमें ये था कि सबसे पहले ये जो 5 यात्राएं थी, इसका जो खर्चा था, क्योंकि खाने पीने और रहने के लिए तो लोकल ऑर्गेनाइजेशन या जो भी लोग लोकल हमारी कम्युनिटी के लोग थे उन्होंने बहुत मदद किया, लेकिन जो ट्रैवलिंग का कॉस्ट था उसके लिए हम लोगों को प्रॉमिस किया था UN वुमेन ऑर्गेनाइजेशन ने कि हम आपका ट्रैवलिंग का कॉस्ट उठाएंगे. लेकिन फ्लैग ऑफ होने से एक दिन पहले उन्होंने एक मैसेज किया कि हम आपकी हेल्प नहीं कर पाएंगे क्योंकि हमारे ऊपर पॉलिटिकल प्रेशर है. तो हर यात्रा का जो 2.5 से 3 लाख रुपए का खर्चा था वो उठाने में बड़ी दिक्कत हुई, जिसके चलते अनहद नाम की संस्था को 20 लाख कर्जा लोन लेना पड़ा ताकि ये यात्राएं निकल पाएँ, क्योंकि ये मिशन किसी एक व्यक्ति या व्यक्ति विशेष या किसी वर्ग विशेष का नहीं है, ये पूरे देश में अमन और शांति का पैगाम के लिए है. तो अभी हम लोगों से ये अपील कर रहे हैं कि प्लीज़ छोटी छोटी डोनेशन दें और इस यात्रा को सफल बनाने में हमारी मदद करें, क्योंकि आवाम की शांति के लिए है. तो काफ़ी लोगों ने हमारी मदद की है, कोई 1000 रुपया दे रहा है, कोई 500 रुपया दे रहा है. इस तरह से हम लोगों से इंडिविजुअल लेवल पे अपील कर रहे हैं डोनेशन. સંખેડા તાલુકાના પાણિયા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 15 વર્ષના કિશોર અને યુવાનનું કમકમાટી ભર્યા મોત નિપજ્યું હતું. સંખેડા તાલુકાના પાણિયા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 15 વર્ષના કિશોર અને યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જેની પાણિયા ગામની વસાહતમાં ગમગીની ફેલાઈ હતી. સંખેડા પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી છે. પૂરઝડપથી કારે ફૂટબોલની જેમ ફંગોળી દીધા. અકસ્માત એટલો ખરાબ હતો કે કારનો બોનેટ પણ કચરઘાણ થઈ ગયો હતો. મરણ પામનાર દિલીપકાંતિભાઈ બારીયા 27 અને અનિલ ગણપત બારીયા 15 નું મોત થયું હતું. આ મામલે સંખેડા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે પારેશ ભાઈ સોજીતરાની આગેવાની હેઠળ ખેડૂત જાગૃતિ સભા યોજાઈ, તેમાં ખેડૂત આગેવાન તેમજ ધારાસભ્ય હર્ષદ રીવડિયા પણ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગાસરા તાલુકાના હલરિયા ગામે પારસભાઈ સૌજીત્રની આગેવાની હેઠળ ખેડૂત જાગૃતિ સભા યોજાઈ હતી, જેમાં ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી, રમેશભાઈ વિરાણી, ભરત સિવાળા, વિસદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, કેતનભાઈ કસવાળા, અશ્વિનભાઈ કોરાટ સહિતના ખેડૂતો જોડાયા હતા. તેમજ ખેડૂત આગેવાન સાગરભાઈ રબારીએ ખેડૂતોને પાક વીમાની કોપ કટિંગથી માંડીને સંપૂર્ણ માહિતી આપી હતી, તેમજ ખેડૂતોના વીજળીને લગતા પ્રશ્નોને ખુલ્લી આમ ચર્ચા કરી હતી. ખેડૂત મિત્ર દ્વારા MSP તેમજ સ્વામીનાથન આયોગ વિશે જાણકારી આપવા સાગરભાઈને વિનંતી કરી, જેથી સાગરભાઈ સરકાર, ઓઇલ મિલરો અને વચેટિયાઓની મિલીભગત વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તેમજ અનેક ખેડૂતલક્ષી પ્રશ્નો વિશે ખુલ્લે મને ચર્ચા કરી હતી. ભાજપ સરકારની ખેડૂતો પ્રત્યેની ખોટી નીતિ સામે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. ધોરાજીમાં નવ દુર્ગા ગરબી મંડળી દ્વારા નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
નવરાત્રિના પર્વની શરૂઆત થઈ છે ત્યારે પૂરા દેશમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. નવરાત્રિના નવે નવ દિવસ ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના નસીબ ચોક પાસે આવેલા મા દુર્ગા ગરબી મંડળ દ્વારા ભૂલકા ગરબીનું ધોરાજીમાં પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ ભૂલકા ગરબીમાં 300 ભૂલકાઓ રાસ રમી રહ્યા છે. નવલા નોરતા શરૂ થતા ધોરાજીના ઠેર ઠેર નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધોરાજીમાં નસીબ પાસે આવેલી મા અંબા નવ દુર્ગાની ગરબી મંડળ દ્વારા ભૂલકા ગરબીનું 300 ભૂલકાઓ રસ ગરબા રમી રહ્યા છે, જેમાં કોઈ પણ જ્ઞાતિ જાત કે ધર્મનો ભેદભાવ વગર નવ દિવસ સુધી માની આરાધના કરે છે. તમામ ભૂલકાઓને રોજ રોજ દાતાઓ તરફથી લાણી આપવામાં આવે છે. ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ ભૂલકા ગરબી નિહાળા લોકો ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે ભૂલકા ગરબીમાં મુસ્લિમ બાળાઓ પણ રાસ ગરબે રમી રહી છે, જે કોમી એકતાનું એક ઉદાહરણ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં અધશક્તિના પાવન પર્વ એવી નવરાત્રિનો શુભારંભ થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે. સમગ્ર રાજ્યમાં અધ્યશક્તિના પાવન પર્વ એવા નવરાત્રિનો શુભારંભ થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરને જિલ્લા પોલીસ વડાની ખાસ ઉપસ્થિતિમાં નવરાત્રિ પર્વને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શહેરમાં વિવિધ વિસ્તારમાં યોજાતી નવરાત્રિની કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ખાસ મુલાકાત કરી હતી. મા જગદામાની વિશેષ પૂજા અર્ચનની આરતી ઉતારીને નવરાત્રિના પર્વની શરૂઆત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે એવો પર્વ છે કે જેમાં દરેક સમાજના લોકો એકત્ર થાય છે, મા જગદામાની આરાધના કરે છે. એ જ રીતે તમામ પર્વ તમામ વર્ગના લોકો ભેદભાવ વિના ભેગા થઈ સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં જિલ્લાના તમામ લોકો સૌનો સાથ સૌનો વિકાસને પણ જિલ્લા વહીવટી તંત્ર પૂરું કરશે તેમ તેમણે જણાવ્યું હતું. ભાઈ અમારો કમ્પ્લીટ છે. અરવલ્લી જિલ્લામાં ના 2018 વર્ષનું નવરાત્રિ મહોત્સવ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો ઉજવી રહ્યા છે. મા જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા જિલ્લાના વિકાસ છે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે. સૌ સમાજ સાથે મળીને ભેગા થઈને સૌનો સાથ સૌનો વિકાસને આગળ લઈ જવા માટે આ વિચારની વાત કરીએ છીએ અને બધા સમાજના એકસાથે ભેગા થવા માટે આ નવરાત્રિ મહોત્સવ એક અવસર પૂરું પાડે છે અને નાનામાં નાના છોકરાઓથી માંડીને મોટા વડીલો સુધીનું પણ આમાં ભાગીદારી મળે છે અને કુટુંબ સાથે બધા ભેગા મળીને સમાજ એક એકઠું થઈ અને આ રાસ ગરબાને કરી નવરાત્રને પર્વને માને છે અને મા જગદંબાને પ્રાર્થના કરીએ કે અમારું રાજ્ય અને રાષ્ટ્ર પણ એવી રીતે આગળ વધે અને નવરાત્રિના અવસર ઉપર બધાને શુભકામનાઓ અને શુભેચ્છાઓ. થરાદના રામપુરા વચ્ચે એકાએક એસટી બસનો કાચ તૂટી જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા, જ્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજરોજ ભાવનગરની બસને અકસ્માત નડ્યો હતો. દિશા અને રામપુર વચ્ચે આ અકસ્માત થયો હતો, જેમાં બસનો આગળનો કાચ તૂટી જતા ડ્રાઈવર કંડક્ટરને ઈજાઓ થઈ હતી, જો કે મોટી જાનહાનિ થઈ હતી. બુદ્ધિથી તાત્કાલિક સ્ટેરિંગ હાલ આ બસ પૂર ઝડપે જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત નડતા તાત્કાલિક સ્ટેરિંગ પરનો કાબુ કરી રાખીને ગાડી ઉભી કરી દેતા મોટી જાનહાનિ થઈ હતી. સવારે અચાનક ધડાકાભેર કાચ તૂટી જતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ડ્રાઈવર પોતાની બુદ્ધિથી બસ અને સુરક્ષિત જગ્યા ઉભી કરી દેતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઈવર અને કંડક્ટર સારા હોસ્પિટલ ખાતે સરવડાથી ખસેડવામાં આવ્યો હતો. શિવાજી આ શું બની ઘટના, કઈ રીતે કાચ તૂટી? હું ગાડી લઈને આવતો ભાવનગરથી રિટર્ન હતો, સોઈગમ તરફ જતા રોમપરાના સ્ટેન્ડ બાજુમાં રનિંગમાં કાચ તૂટી. કેટલા લોકોને ઈજા થઈ છે? ઈજા તો કોઈ પેસેન્જરને નથી થઈ, પણ મને ઘણું વાગ્યું અને કંડક્ટરને પણ લાગ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં સર્વોદય સ્કૂલ ખાતે એક અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારની નીતિ આયોગ દ્વારા બાળકોને ટેકનિકલ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે લેબ ફાળવવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી સર્વોદય સ્કૂલ ખાતે વધુ એક અટલ લેબનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં 7 જેટલી અટલ લેબની માંગ સામે 5 લેબની મંજૂરી મળી ગઈ છે. આ લેબ થકી સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત મોડાસાની સીજી બુટાલા સર્વોદય સ્કૂલ ખાતે અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સહિત આચાર્ય રાકેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
આજે અમારી સ્કૂલમાં અટલ લેબનું ઉદ્ઘાટન છે. આજે આ જે અટલ લેબ છે અમને ભવિષ્યમાં બહુ કામ આવવાની છે. અમે જે અહીંયા બધું શીખીશું એ અમારે આગળના અભ્યાસમાં અમને બહુ જ કામ લાગશે. અહીંયા અમે બ્લિક્સનો પ્રોજેક્ટ બનાવ્યું છે જે મિકેનિકલ કંપનીઝમાં યુઝ થાય છે. નાના મોડલ એના મોટા મોડલ પહેલાં બનાવવાનો હોય એના માટે નાનું મોડલ બનાવવું પડે. એ નાનું મોડલ અમે બનાવ્યું છે. આ અમને બહુ જ ઉપયોગી થશે આગળ જઈને. આજે મોડાસા સર્વોદય હાઈસ્કૂલ ખાતે અટલ ટિંકરિંગ લેબનું ઉદઘાટનનો પ્રસંગ છે. અટલ મિશન આરાવલી જે ઇનોવેશનને અમારા જિલ્લામાં વધારવા માટે ગઠન કર્યું છે અને નીતિ આયોગના આયોજન છે અટલ ટિંકરિંગ લેબનું, એમાં અરવલ્લી જિલ્લામાં 7 લેબનું મંજૂર થયેલ છે. એમાં 5મું લેબનું ઉદઘાટન છે. આ જિલ્લાના બાળકોને નવી નવી પ્રયોગો કરવું, સેન્સર, રોબોટિક્સ અને અન્ય જે નવી વસ્તુઓ છે, 3D મોડલિંગ, આ બધામાં પ્રયોગો કરી શકે, પોતાનું પ્રોટોટાઇપ બનાવી શકે અને પોતાનું વિચારને પહોળાઈ કરીને નવી સંશોધનો કરી શકે એના માટે ખૂબ આ લેબ મદદરૂપ થશે. ભારત સરકારનો અને નીતિ આયોગના આ ઇનોવેટિવ જે સપોર્ટ છે માધ્યમિક શાળાઓમાં, એમાંથી આપણા ભારત દેશ માટે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકો પેદા થશે અને ઇન્ડસ્ટ્રી 4.0 જે નવી રેવોલ્યુશન આવી રહ્યું છે એમાં અમારા સમાજને તૈયાર કરવા માટે અને અમારા દીકરા દીકરીઓના જે સક્ષમતા છે એ વધારવા માટે આ લેબ ખૂબ ઉપયોગી થશે. અને આવતા દિવસોમાં આ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અટલ ટિંકરિંગ લેબ અને એમનું કામગીરી અને એનું જે સિદ્ધિ છે આરવલ્લી જિલ્લામાં રહે એવું મિશનનું ગઠન કર્યું છે અને કામગીરી એમાં ચાલુ છે. થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશામા નિમિત્તે શસ્ત્ર પૂજન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજય દશામી નિમિત્તે પંથ સંચાલક યોજાયો હતો. આજે થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા પથ સંચાલનનું આયોજન આનંદનગરથી પથ સંચાલન યોજાયું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી, સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી, બાલી હનુમાન ચાચર ચોકથી મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસેથી પરત આનંદનગર ફરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સેવક સંઘના વિભાગના કોલેજન પ્રમુખ પ્રતિકભાઈ દ્વારા જણાવ્યું છે કે હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પર્વની ભાવના દરેક વ્યક્તિમાં ઉજાગર થાય તે હેતુથી ડોક્ટર હેડગેવારજી દ્વારા વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. 3 વર્ષની તપસ્યાના કારણે રાષ્ટ્રીય સેવક સંઘ વિશ્વમાં સૌથી મોટું સંગઠન હિન્દુ સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સવાઈ સિંહ રાજપૂત તેમજ તાલુકા સંઘ સંચાલક સહિતના સ્વયંસેવકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ નિમિત્તે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.